જય શ્રી કૃષ્ણ. ધોરણ 10 ગણિત સ્વાધ્યાય 7.3માં દાખલા નંબર 2નો પહેલો. રકમમાં તમને એના યામ આપ્યા છે 7-2, બીના યામ આપ્યા છે 5-1, સીના યામ આપ્યા છે 3K. પણ જોડે જોડે એક શરત પણ આપી છે કે આ ત્રણેય ત્રણ બિંદુઓ સમરેખ છે. ત્રણેય બિંદુઓ કેવા છે? સમરેખ. તો ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો કેની કિંમત શોધો. તો માહિતીમાં આપણે સમજાવ્યું હતું કે જો ત્રણેય બિંદુઓ સમરેખ હોય તો ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય? 0. તો ત્રિકોણનું ક્ષેત્રફળ 0 થાય તો અહીં લખવાનું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 0. હવે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખવાનું, બરાબર 0 તો એમને એમ જ રાખવાના છે. ત્રિકોણનું ક્ષેત્રફળ 1/2 માનાંકમાં x1 કૌંસમાં y2-y3 પ્લસ x2 કૌંસમાં y3-y1 પ્લસ x3 કૌંસમાં y1-y2. તમને શીખવાડ્યું હતું લખવાનું કેવી રીતે. જો આ રીતે x1 પ્લસ x2 પ્લસ x3 પહેલાં મૂકી દેવાના, x1 જોડે કૌંસમાં y2-y3, તો અહીંયા આવશે y3-y1, અહીંયા આવશે y1-y2. જ્યાં પૂરું કરો છો ત્યાંથી જ પાછું સ્ટાર્ટ કરવાનું, ઓકે? અને હવે કિંમત ઉપર લખી છે પ્રમાણે લખી જ દેવાની, અને તમારે પણ આ રીતે લખી જ દેવાનું x1y1, x2y2, x3y3. એટલે કિંમત જોઈને મૂકવામાં સરળતા રહે. જેમ કે પહેલાં x1 7, y2-y3 તો y2 1, y3 k એટલે 1-k, x2 5, y3-y1 તો y3 k, y1 માઇનસ છે, જો માઇનસ છે એટલે અહીંયા પ્લસ થઈ જશે, સૂત્રનું માઇનસ અને y1ની કિંમત માઇનસ, તો --+2. x3ની કિંમત 3, y1ની કિંમત -2 અને y2ની કિંમત 1 થઈ ગયું. બધાની કિંમત મુકાઈ ગઈ અને હવે સાદુરૂપ આપવાનું છે 1/2. આ 7 અંદર બંને જોડે ગુણાય, આ બેની બાદબાકી શક્ય નથી, એટલે 7 અંદર બંને જોડે ગુણવાના. 7 × 1 = 7, 7×k = 7k, 5×k = 5k અને 5×2 = 10. −−+ એટલે બંનેનો સરવાળો −3 થાય, −3×3 એટલે −9, −3×3 એટલે −9. હવે 1/2 તેમના તેમ જ, અહીંયા જો કેવાળા બે પદ છે તો આનું માઇનસ છે ને આનું પ્લસ છે, તો −+−, એટલે બાદબાકી કરતાં 2k ચિહ્ન મોટી સંખ્યાનું માઇનસ થઈ ગયું. બાદબાકી કરતાં −2k ચિહ્ન મોટી સંખ્યાનું માઇનસ. અહીંયા 7 + 10 = 17, 17માંથી 9 બાદ કરો તો કેટલા આવે? +8. ક્લિયર? હવે આ બે ભાગાકારમાં છે, બે ભાગાકારમાં છે, બરાબરની સામે 0 જોડે ગુણાકારમાં જાય તો 0×2 એટલે 0. શરૂઆતથી તમે કાઢી નાખો તો પણ વાંધો નથી, કારણ કે 0ને 2 વડે ગુણતા 0 જ થાય. તો માનાંકમાં −2k + 8 = 0. હવે માનાંક ખોલી નાખો, તો માનાંક ખોલતા આમ તો આપણે મોટે ભાગે શું કરીએ છીએ કે માનાંકની અંદર કોઈ પદ આપેલું હોય, જેમ કે અહીંયા જુઓ માનાંકમાં 2 છે, ધારો કે અહીંયા −2 હોત તો માનાંકની બહાર આવે તો +2 થાય. અહીંયા આપણે એમનું એમ જ રાખવાના છીએ, કોઈ ફેરફાર કરતા નથી. માનાંક ખોલી નાખીએ તો −2k + 8 એમના એમ જ = 0. અને હવે +8 આ બાજુ આવે તો −8, −−, બંને બાજુ દૂર થઈ ગયા, 2 ગુણાકારનો ભાગાકાર, 8ને 2 વડે ભાગો તો k = 4. તો આ રીતે કેની કિંમત મળશે. દાખલા નંબર 2ના પહેલામાં જે રીત કરી છે એ જ રીત બીજામાં કરવાની છે, એ તમને હોમવર્કમાં આપ્યું છે, આ જ પ્રમાણે સાદુરૂપ આપવાનું. આગળ દાખલા નંબર 3 માટે, હવે દાખલા નંબર 3માં તમને ત્રિકોણ ABC જો, અહીંયા ABC એની બાજુઓના મધ્ય બિંદુ લેવાના કીધા છે. ત્રિકોણ ABCની બાજુઓના મધ્ય બિંદુનું ક્ષેત્રફળ, એ મધ્ય બિંદુને જોડતો જે ત્રિકોણ બને, દાખલા તરીકે આ ત્રિકોણ બનશે DEF, તો આ ત્રિકોણ DEFનું ક્ષેત્રફળ શોધવાનું કીધું છે. ફરીથી ત્રિકોણની ત્રણેય બાજુઓના મધ્ય બિંદુ શોધવાના, એ મધ્ય બિંદુમાંથી જે ત્રિકોણ બને એનું ક્ષેત્રફળ શોધવાનું, અને આ ત્રિકોણ અને મૂળ ત્રિકોણ કયો? 2. એ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો કીધો છે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડે? આ ત્રણેય મધ્ય બિંદુ શોધવા પડે. તેના માટે વાક્ય લખવાનું કે ત્રિકોણ ABCમાં AB, BC અને ACના બાજુઓના મધ્ય બિંદુ અનુક્રમે DEF છે. જો ABનું મધ્ય બિંદુ D, BCનું E અને ACનું F. તો સૌથી પહેલાં મધ્ય બિંદુ આપણે શોધવાના, તો બોલો પહેલાં D કોનું મધ્ય બિંદુ છે?
ए बी नो, तो ए बी नो मध्य बिंदु छे, तो डी ना याम शोधवा माटे ए अने बी बन्ने नो सरवाळो भाग्या बे करवानो, बन्ने नो सरवाळो एटले जीरो वत्ता बे छेदमा बे माइनस एक वत्ता एक छेदमा बे, जीरो वत्ता बे एटले बे भाग्या बे एक, एक माइनस एक जीरो भाग्या बे एटले जीरो, तो डी ना याम मळी गया वन जीरो। ई ना याम, ई कोनु मध्य बिंदु छे बी सी नो, तो बी अने सी बन्ने नो सरवाड़ो भाग्या बे, तो बे वत्ता जीरो एटले टू अपॉन टू प्लस जीरो अपॉन टू, वन प्लस थ्री अपॉन टू, अहीं बे भाग्या बे एटले एक, सरवाड़ो चार भाग्या बे एटले बे। एना पछी एफ ना याम, तो एफ कोनु मध्य बिंदु छे ए सी नो, तो ए अने सी बन्ने नो सरवाड़ो जीरो वत्ता जीरो एटले जीरो अपॉन टू, अहीं माइनस वन प्लस थ्री अपॉन टू, आ तो जीरो थई गयुं, ત્રણ માંથી એક બાદ કરો તો બે ભાગ્યા બે એટલે કેટલા થઈ જાય એક। તો આ રીતે ત્રણે ત્રણ મધ્ય બિંદુના યામ આપણે શોધી નાખ્યા, અને હવે આ ત્રણે ત્રણ બિંદુમાંથી જે ત્રિકોણ બને છે એ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર આગળ લખાય તો એ રીતે જ લખવાનું છે। અને હવે એની કિંમત એક દ્વિતીયાંશ એક્સ વનની જગ્યાએ એક, વાય ટુ માઇનસ વાય થ્રી, તો વાય ટુ બે વાય થ્રી વન, ટુ માઇનસ વન, વચ્ચે પ્લસ એક્સ ટુની કિંમત એક, વાય થ્રી માઇનસ વાય વન, તો વાય થ્રીની કિંમત એક, વાય વન ઝીરો, વન માઇનસ ઝીરો, એક્સ થ્રીની કિંમત ઝીરો કૌંસમાં વાય વન માઇનસ વાય ટુ, વાય વન ઝીરો, વાય ટુ બે એટલે ઝીરો માઇનસ બે। અહીંયા બેમાંથી એક જાય તો એક એકા એક, એકમાંથી ઝીરો એટલે એક એકા એક, ઝીરો જોડે ગુણતા ઝીરો। ચલો હવે આગળ સાદરૂપમાં ધ્યાન રાખજો, આગળ એક વત્તા એક બે માનાંક ખોલો એટલે બેના બે, જો માઇનસ બે હોત તો માનાંક ખોલતા પ્લસ બે કરી દેવાના, બે બે ઉપર નીચે ઉડી ગયા એટલે ડીઈએફ, ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ જે આખું શબ્દોમાં લખ્યું છે એને ટૂંકમાં આ રીતે લખાય, આગળ પાછળ કશું લખ્યું ના હોય એટલે આ ક્ષેત્રફળ કહેવાય, તો ડીઈએફ બરાબર કેટલા થયા એક। અને હવે આ ડીઈએફનું મેં ક્ષેત્રફળ શોધી નાખ્યું પણ આપણે ત્રિકોણ એબીસી જે મૂળ ત્રિકોણ છે એનું ક્ષેત્રફળ પણ શોધવાનું છે, તો ત્રિકોણ એબીસીમાં પણ તમને ત્રણે બિંદુ આપેલા છે, એક્સ વન વાય વન, એક્સ ટુ વાય ટુ, એક્સ થ્રી વાય થ્રી કહી દેવાનું, અને પછી એનું પણ ક્ષેત્રફળ આની જેમ જ તમારે શોધવાનું, મેં પ્રશ્નચિહ્નનો હોમવર્ક લખેલું છે, એટલે ત્રિકોણ એબીસીનું ક્ષેત્રફળ તમારે જાતે શોધવાનું છે, એનું ક્ષેત્રફળ તમને મળશે ચાર, સાદુરૂપ તમારે જાતે આપવાનું, અને છેલ્લે હવે એનો શોધવાનો ગુણોત્તર, ઉપર ત્રિકોણ ડીઈએફનું ક્ષેત્રફળ, નીચે એબીસીનું ક્ષેત્રફળ, ડીઈએફની કિંમત એક છે, એબીસીની કિંમત ચાર છે, એટલે ગુણોત્તર આવશે એક જેમ ચાર। ખ્યાલ આવી ગયો?